Hello everyone, today we are going to see the another topic of the metalworking process. Under metalworking process we see the following process. First one is embossing process, second one is bending, spinning, fining process, waxing process, short painting and sandblasting process. Under this video we are study or see the overall of the process. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ એમ્બોસિંગ પ્રોસેસ. ઓકે, તેમાં પોઈન્ટ વાઇઝ જોતા જોઈએ. એમાં ફર્સ્ટ વન છે, ઇન ધીસ પ્રોસેસ ફોર્સ ઇઝ એપ્લાઇડ ટુ સ્ટ્રેસ શીટ મેટલ વિથ ડાય એન્ડ પંચ. ડાય અને પંચનો યુઝ કરીને મેટલ શીટ છે એના પર સ્ટ્રેસ છે, બરાબર, સ્ટ્રેસીસ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, એના કારણે એમાં કંઈક ડિફોર્મેશન થાય છે, બરાબર. આ પ્રોસેસને એમ્બોસિંગ પ્રોસેસ કહે છે, બરાબર. કઈ રીતે થાય છે જોઈએ. પંચ ઇઝ ફોર્સ સ્લોલી ફોર રિક્વાયર્ડ સ્ટ્રેસ લેવલ, બરાબર. જેટલા ટાઈપનો સ્ટ્રેસ એની અંદર પ્રોડ્યુસ કરવાની રિક્વાયરમેન્ટ છે એટલા ટાઈપનો ફોર્સ છે એના પર પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, શીટ મેટલ ઇઝ પ્લેસ ઇન બિટવીન ધ ડાય એન્ડ પંચ, એન્ડ ડાય પંચ ઇઝ ડિઝાઇન ટુ રિક્વાયર્ડ ઇમ્પ્રેશન. ઓકે, શીટ ને મેટલ, જે શીટ મેટલ છે બરાબર એ ડાય અને પંચની વચ્ચે રાખવામાં આવે છે, અને ડાય અને પંચ ઉપર પ્રી ડિફાઇન થયેલી જે ડિઝાઇન છે એના પર પ્રોવાઈડ કરી દેવામાં આવે છે અને એનો યુઝ કરીને એમ્બોસિંગ પ્રોસેસ છે કરવામાં આવે છે. વિથ ધીસ પ્રોસેસ ડિફરન્ટ લેટર્સ, ફિગર્સ, નેમ કેન બી પ્રોડ્યુસ ઓન શીટ મેટલ. શીટ મેટલ ઉપર નંબર્સ, લેટર્સ પ્રોવાઈડ કરવા છે અથવા નામ લખવું છે ત્યારે જનરલી એમ્બોસિંગ પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે. તો આપણે જનરલ આપણા જનરલમાં જોઈએ કે આપણે ડે લાઈફમાં ક્યાં એમ્બોસિંગ પ્રોસેસનો યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલાં કે અત્યારે જે સરકારે નવો રૂલ્સ બહાર પાડ્યા છે કે વેહિકલની જે પણ નંબર પ્લેટ છે બરાબર એ કેવી હોવી જોઈએ, એમ્બોસ થયેલી હોવી જોઈએ, બરાબર. અત્યારે આપણને આરટીઓ થ્રુ જે પણ નંબર પ્લેટ મળે છે એ કઈ છે, એમ્બોસ છે. એમાં તમે જોઈ શકશો કે નંબર છે એની મેટલની જે પ્લેટ છે એનાથી થોડાક હાઇટ ઉપર આવેલા છે, એટલે મેટલ શીટ છે એક સ્ટ્રેટ હોય છે પછી એના પર નંબરથી ઉપસાવવામાં આવ્યા છે, બરાબર. તો આ પ્રોસેસ છે એ એમ્બોસિંગ પ્રોસેસ છે અને આ એનું એક્ઝામ્પલ છે. બીજું, તમે ટી શર્ટ જોતા હો તો બરાબર ઘણી વખત ટી શર્ટ ઉપર એની બ્રાન્ડ છે એ એમ્બોસ થયેલી દેખાશે તમને, બરાબર. કે પર્ટિક્યુલર એડિદાસ જોશો તો એડિદાસ છે એ ટી શર્ટની સરફેસ કરતાં થોડી હાઇટ ઉપર હશે અને ત્યાં એમ્બોસ થયેલું લખાય હશે, બરાબર. તો આ એમ્બોસિંગ છે. અહીંયા ફિગરમાં પણ તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં જે ફિગર આપી છે ત્યાં એક સિમ્બોલ આપ્યો છે, બરાબર. તો કંપની છે એ પણ પોતાના પ્રોડક્ટ ઉપર એમ્બોસ થયેલી સિમ્બોલ છે એ લગાવે છે, બરાબર. અને બાજુમાં તમે જોઈ શકો છો કે એક પ્લેટ ઉપર એમ્બોસિંગ વર્ક સ્ટાર્ટ છે, બરાબર. અને એને ઉપરની સાઈડ મેટલની સરફેસ કરતા પર્ટિક્યુલર ડિઝાઇન છે એ ઉપસાવવામાં આવે છે, બરાબર. તો આ રીતે છે એમ્બોસિંગ પ્રોસેસ થાય છે અને એમ્બોસિંગ પ્રોસેસમાં આ રીતે યુઝ થાય છે. નેક્સ્ટ જોઈએ તો બેન્ડિંગ પ્રોસેસ. ઓકે, કોઈ પણ વસ્તુને વાળવાની પ્રોસેસ, બરાબર. તો કઈ રીતે જનરલી વાળીએ છીએ આપણને ખ્યાલ જ હોય છે. તો જોઈએ બેન્ડિંગ પ્રોસેસ શું છે. ઓકે, ફર્સ્ટ વન છે, બેન્ડિંગ ઇઝ ધ મેટલ પ્રોસેસ બાય વિચ અ સ્ટ્રેટ લેન્થ ઇઝ ટ્રાન્સફર ઇન ટુ કર્વ લેન્થ, બરાબર. કે કોઈ એક સ્ટ્રેટ લેન્થ છે, સાદો સરિયો છે જેની સીધી લેન્થ છે, બરાબર, એને શું કરવામાં આવે છે, એને કર્વ શેપ આપવામાં આવે છે, તેને શું કહેવાય, બેન્ડિંગ. ઇટ ઇઝ અ વેરી કોમન ફોર્મિંગ પ્રોસેસ ફોર ચેન્જિંગ શીટ એન્ડ પ્લેટ ઇન ટુ ચેનલ, ડ્રમ્સ, ટેન્ક, ઇટીસી, બરાબર. એને કોમન ફોર્મિંગ પ્રોસેસ છે જેનો યુઝ કરીને એમાંથી અલગ અલગ શેપની પ્રોડક્ટ છે એ બનાવવામાં આવે છે, બરાબર. ડ્રમ બનાવી શકાય કે એક પ્લેન શીટ છે એને બેન્ડ કરશો તો એક સિલિન્ડર ટાઈપનું ડ્રમ છે આપણને મળી શકે છે. નેક્સ્ટ જોઈએ, ડિઝાઇન ધ બેન્ડિંગ ઓપરેશન. ધ આઉટર સરફેસ ઓફ ધ મટીરિયલ ઇન ટેન્શન, ધ ડાય સરફેસ ઇન કમ્પ્રેશન. ઓકે, ડિઝાઇન બેન્ડિંગ ડિઝાઇન જોઈએ તો કઈ રીતે થશે એ આપણે જોશું આગળ. આપણે ફિગરમાં પણ જોશું કે કોઈ સરિયો છે મારે એને બેન્ડ કરવો છે અથવા કોઈ પ્લેટ છે એને મારે બેન્ડ કરવી છે, એટલે શું થશે. તેમાં પહેલા પ્લેટ છે એ ત્રણ ભાગમાં ડિવાઈડ થશે, બરાબર. લોઅર પાર્ટ, ન્યુટ્રલ એક્સિસ અને અપર પાર્ટ,
બરાબર, લોઅર પાર્ટ કોને કહેવાય છે કે જ્યાં છે જેને તમે બેન્ડ કરો છો, એટલે અંદરનો ભાગ, બરાબર, જે અંદરનો ભાગ છે એને આપણે લોઅર પાર્ટ કહેશું. બરાબર, તો લોઅર પાર્ટ છે, જ્યારે પણ કોઈ વસ્તુનું બેન્ડિંગ કરવામાં આવશે ત્યારે લોઅર પાર્ટ ઉપર એ મટીરિયલનું કમ્પ્રેશન થશે. કમ્પ્રેશન મીન્સ શું છે કે મેટલને બંને સાઈડથી ફોર્સ આપો અને એનું જે દબાણ થાય છે, બરાબર, એને શું કહેવાય, કમ્પ્રેશન. તો બેન્ડિંગમાં જ્યારે પણ આપણે ઓબ્ઝર્વ કરશું ત્યારે જોશું કે બેન્ડિંગ થયેલા પાર્ટના અંદરના ભાગમાં કમ્પ્રેશન ફોર્સ છે પ્રોડ્યુસ થશે, અથવા કમ્પ્રેશન સ્ટ્રેસ છે પ્રોડ્યુસ થશે. સેકન્ડ હશે ન્યુટ્રલ એક્સિસ. ન્યુટ્રલ એક્સિસ એ એવી એક્સિસ છે જેના ઉપર બેન્ડિંગની કોઈ અસર દેખાશે નહીં, જસ્ટ એ બેન્ડ થયેલી દેખાશે. બરાબર, ઇન શોર્ટ કે એના ઉપર કોઈ પણ ફોર્સ લાગે તો એમાં કંઈ ચેન્જીસ નહીં થાય બેન્ડિંગ સિવાયના. બરાબર, એ બેન્ડ થશે બટ એના ઉપર ટેન્સાઇલ ફોર્સ કે કમ્પ્રેસિવ ફોર્સ નહીં લાગે. બરાબર, અને અપર પાર્ટ જોઈએ અથવા આઉટર પાર્ટ જોઈએ, બરાબર, તેમાં શું થશે, જે ન્યુટ્રલ એક્સિસની અપર સાઈડ આવ્યો છે એમાં શું થશે, એમાં ટેન્શન પ્રોડ્યુસ થશે. બરાબર, તો બેન્ડિંગમાં જોશું કે સરિયામાં જે લોઅર પાર્ટ છે એમાં કમ્પ્રેશન થશે અને અપર પાર્ટ છે એમાં ટેન્શન થશે. શું કામ, કે એમાં મટીરિયલ્સ છે એ પર્ટિક્યુલર જગ્યાએથી શું થાય છે, દૂર થાય છે અને નીચે શું થશે, પર્ટિક્યુલર જગ્યાએ ભેગું થાય છે. બરાબર, તો મટીરિયલ જ્યાં ભેગું થાય છે ત્યાં કમ્પ્રેસિવ ફોર્સ પ્રોડ્યુસ થશે, જ્યાંથી દૂર થાય છે ત્યાં ટેન્શન ફોર્સ પ્રોડ્યુસ થશે. ફિગર હમણાં આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. The strain in the bent material increase with decreasing the radius of curvature. Okay, radius of curvature, next આવ્યું કે જેટલું તમે બેન્ડ કરો છો, વધારે બેન્ડ કરતા જાઓ છો, એમ શું થાય છે, એની રેડિયસ ઓફ કર્વેચર છે એ ઘટતી જાય છે. બરાબર, ઇન શોર્ટ રેડિયસ છે એ ઘટતી જાય. રેડિયસ ઓફ કર્વેચર વર્ડ્સ થોડોક અલગ લાગતો હોય તો આપણે જોઈએ કે રેડિયસ છે એની ઘટતી જશે. જેમ એને બેન્ડ કરશું એમ એની રેડિયસ શું થશે, ઘટતી જશે. સેન્ટરથી બધા પોઈન્ટનું જે ડિસ્ટન્સ છે કેવું થશે, ઘટતું જશે. બરાબર, એમ શું થશે, હવે રેડિયસ એની ઘટતી જાય છે એનો મતલબ શું થશે કે તમે એના ઉપર એક્સ્ટ્રા ફોર્સ આપ્યો છે એટલે એ વધારે બેન્ડ થાય છે અને એ બેન્ડ થવાના કારણે એમાં સ્ટ્રેન છે એ વધારે પ્રોડ્યુસ થાય છે. બરાબર, સ્ટ્રેન છે, તમે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં તમે સ્ટડી કરી ગયા છો, સ્ટ્રેન શું છે આઈ થિંક એ કહેવાની જરૂર નથી. નેક્સ્ટ જોઈએ, ધ સ્ટ્રેચિંગ of the band causes the natural axis of the section to move towards the inner surface. બરાબર, આપણે જે વાત કરી એ જ વાત છે, એ નેચરલ એક્સિસ છે, ઇનર સરફેસ ઉપર શું થશે, એ મૂવ થતી જશે. બરાબર, નેક્સ્ટ વન છે ધ બેન્ડિંગ પ્રોસેસ ઓફ એન્ડ વી બેન્ડિંગ. ઓકે, બેન્ડિંગ છે, એન્ડ બેન્ડિંગ થાય છે, વી બેન્ડિંગ થાય છે. બરાબર, અહીં આપણે જે ફિગર આપ્યું છે એમાં જે થાય છે એન્ડ બેન્ડિંગ છે, વી બેન્ડિંગ છે. તમારી બુક્સમાં તમને ફિગર પ્રોવાઈડ કરેલી છે તો તેમાં આપણે જોઈ શકો કે વી બેન્ડિંગ કઈ રીતે. ઓકે, અહીં આપણે ફિગર જોઈએ તો ફિગરમાં આપણે ત્રણ પાર્ટ જોવાના છે. પહેલા તો એક લોઅર પાર્ટ છે, એક ન્યુટ્રલ એક્સિસ છે અને એક અપર પાર્ટ છે. બરાબર, તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં બ્લુ કલરથી ઇન્ડિકેટ કરેલો છે, બરાબર, એ પાર્ટ છે લોઅર પાર્ટ છે, જ્યાં આપણને કમ્પ્રેશન એવું લખાયેલું છે. એક બ્લેક કલરનું રેડિયસમાં આપણને એરો આપેલો છે, એ છે આપણી ન્યુટ્રલ એક્સિસ છે અને અપર સાઈડ આપણને રેડ કલરનો ઝોન દેખાડેલો છે, એ શું છે, આપણો અપર પાર્ટ છે. બરાબર, તો આ બેન્ડ થયેલો પાર્ટને આપણે ત્રણ પાર્ટમાં ડિવાઈડ થઈએ. એમાંથી સૌથી લોવેસ્ટ આપણે જે વાત થઈ કે અંદરનો પોર્શન શું હશે, કમ્પ્રેશન થયું હશે. જ્યારે પણ મટીરિયલને બેન્ડ કરો છો ત્યારે શું થાય છે કે પર્ટિક્યુલર મટીરિયલ છે એનું શું થાય છે, એના ઉપર ફોર્સ લાગે છે અને આટલું મટીરિયલ છે દબાય છે. બરાબર, અને જ્યારે એનું સેમ ઓપોઝિટ શું થશે, અપર પાર્ટનું, કે પર્ટિક્યુલર મટીરિયલ છે એનું શું થશે, એક્સટેન્શન થશે. એક્સટેન્શન થશે એનો મતલબ શું, કે મટીરિયલ ત્યાંથી ખેંચાશે. હવે મટીરિયલ ખેંચાય ત્યારે ત્યાં કયો ફોર્સ પ્રોડ્યુસ થશે, ટેન્સાઇલ ફોર્સ. બરાબર, તો મટીરિયલ દબાય ત્યારે કમ્પ્રેસિવ ફોર્સ, મટીરિયલ ખેંચાય ત્યારે ટેન્સાઇલ ફોર્સ, જે તમે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં સ્ટડી કરી ગયા છો. બરાબર, અને વચ્ચેનો પાર્ટ છે ન્યુટ્રલ એક્સિસ છે. આ રીતે ત્રણ પાર્ટમાં ડિવાઈડ થાય છે. ઓકે, જોઈએ, ઇન ધીસ પ્રોસેસ ધ સ્પ્રિંગ બેક ઇફેક્ટ કેન બી રિડ્યુસ પ્રોવાઇડિંગ મોર બેન્ડ એંગલ ટુ ડાઈ બ્લેન્ડ ઓર સ્ટોક લેન્થ ઇન બેન્ડિંગ પ્રોસેસ. ઓકે, એક નવો વર્ડ આવ્યો છે સ્પ્રિંગ બેક.
સ્પ્રિંગ બેક ઇફેક્ટ આઈ થિંક તમને બધાને ખ્યાલ જ છે, કોને કહેવાય એ ખ્યાલ નથી. બરાબર, તમે ઓબ્ઝર્વ મેં બી કર્યું જ હશે. બરાબર, કે તમે તમારી સ્ટીલ રૂલ લઈ લો, બરાબર, તમે એને એટલો ફોર્સ આપો છો કે વળી જાય છે. બરાબર, તમે સ્ટીલ રૂલને તમે 90 ડિગ્રી સુધી બેન્ડ કરી દો છો, પછી જ્યારે એના પરથી ફોર્સ મૂવ કરો છો ત્યારે એ 90 થી થોડોક એનો એંગલ છે એ થોડોક ઇન્ક્રીઝ થઈ જશે, એ 90 સુધી નહીં રહે, થોડોક ઓપન થઈ જશે, એટલે એ 95, 100 એવો એંગલ થઈ જશે. બરાબર, કે તમે 90 ડિગ્રી સુધી એને બેન્ડ કર્યો હતો બટ એ પાછો થોડોક ઓપન થઈ જાય છે. બરાબર, કે પોતાની એકચ્યુઅલ પોઝિશન જે આપણે આપી છે એ પોઝિશન ઉપર નથી રહેતો. બરાબર, તો એ જે પાછું આવવાની જે પ્રોસેસ છે એને કહેવાય સ્પ્રિંગ બેક, કે તમે એને એટલું એટલો ફોર્સ આપ્યો છે કે એનું ડિફોર્મેશન થઈ જાય છે, બટ એ ડિફોર્મેશન 90 ડિગ્રી સુધી તમે કર્યું છે તો એ 90 ડિગ્રી સુધી નથી થતું, એના કરતાં થોડુંક ઓછું થાય છે અને મટીરિયલ છે પાછું અપ જાય છે. બરાબર, આને શું કહેવાય સ્પ્રિંગ બેક ઇફેક્ટ. અને જો 90 ડિગ્રી સુધી આપણે એને કમ્પ્લીટલી બેન્ડ કરવો હોય તો શું કરવું પડશે, તો એને આપણે એક્સ્ટ્રા એંગલ છે એ પ્રોવાઈડ કરવો પડશે. મટીરિયલની જે પણ પ્રોપર્ટી હોય એના બેઝ ઉપર એને એક્સ્ટ્રા છે આપણે એને બેન્ડ કરવું પડશે, કે 90 સુધી કરવું છે તો મારે એને 80 ડિગ્રી સુધી બેન્ડ કરવું પડશે, જ્યારે એનો સ્પ્રિંગ બેક ઇફેક્ટ પ્રોડ્યુસ થશે તો એ 90 સુધી ઓટોમેટિક આવી જશે. બરાબર, તો એ સ્પ્રિંગ બેક ઇફેક્ટની વાત છે. નેક્સ્ટ જોઈએ, ધ સાઇઝ ઓફ બેન્ક ઓર સ્ટોક ઇઝ કેલ્ક્યુલેટેડ બિફોર બેન્ડિંગ પ્રોસેસ, ગેટ ડિઝાઇડ સાઇઝ ચેક આફ્ટર બેન્ડિંગ. ઓકે, એ જ વાત છે કે આપણે કેટલું બેન્ડ કરવું છે. બરાબર, તો એ ડિસાઇડ કઈ રીતે થશે, તો કે એની લેન્થ કેટલી છે, મટીરિયલની પ્રોપર્ટી કઈ છે. બરાબર, અને એને બેન્ડિંગ માટે કેટલો સ્ટ્રોક લેન્થ પ્રોવાઈડ કરવો, ઇન શોર્ટ કે પંચ છે એ કેટલો અપથી ડાઉન કરવામાં આવશે જ્યારે એના ઉપર બેન્ડિંગ થશે. બરાબર, તો એના પેરામીટર કેલ્ક્યુલેટ કરવા માટે નીચે ઇક્વેશન આપેલ છે. બરાબર, એના બેઝ ઉપરથી આપણને કેટલા પર્સન્ટ અથવા કેટલો એંગલ છે, બેન્ડ એંગલ કેટલો મળશે એ ડિસાઇડ કરી શકાય. ઓકે, તો એમાં કયા કયા અલગ અલગ ડાયમેન્શન આપેલા એ ડાયમેન્શન જોઈ લઈએ, પછી એનું ઇક્વેશન છે એ જોશું આપણે. ઓકે, તો ડાયમેન્શનમાં આપણે જોઈએ કે ટોટલ લેન્થ ફાઇન્ડ કરવી છે તો એ પ્લસ બી પ્લસ સી. બરાબર, તો એ શું છે, એ છે વન સાઇડ સ્ટ્રેટ લેન્થ, સી છે સેકન્ડ સાઇડ સ્ટ્રેન્થ લેન્થ, એન્ડ બી છે બેન્ડ એલાઉન્સીસ. ઓકે, આપણે ફિગરમાં જોઈએ કે આપણને રેડ ને બ્લુ કલરનો જે પોર્શન દેખાય છે, બરાબર, એ શું છે, બેન્ડ એલાઉન્સીસ. બરાબર, ત્રણ ટાઈપ આપણે ડિવાઈડ કરવાના છે. બરાબર, તેમાં બી પાર્ટ છે એને આપણે કહીએ છીએ બેન્ડ એલાઉન્સીસ. બરાબર, તો રેડ ને બ્લુ કલરનો જે સેશન આપ્યો છે ત્યાં કન્સિડર કરવામાં આવશે બેન્ડ એલાઉન્સીસ કેટલા આપવામાં આવે છે. બરાબર, એની બંને સાઈડ વન સાઈડ સ્ટ્રેટ લેન્થ અને સેકન્ડ સાઈડ સ્ટ્રેટ લેન્થ છે એ કન્સિડર કરવામાં આવે છે. ઓકે, બેન્ડિંગ એલાઉન્સીસ છે તો એ ચેક કરવા છે તો સેના બેઝ ઉપર એ ડિપેન્ડન્ટ છે એ આપણે જોઈએ, તો એની રેડિયસ છે એના ઉપર ડિપેન્ડન્ટ છે અને કેટલા એંગલ સુધી એને બેન્ડ કરવો છે. બરાબર, તો આ બંને વસ્તુ ઉપર એના બેન્ડિંગ એલાઉન્સીસ છે નક્કી કરી શકાય. ઓકે, બેન્ડિંગ તો આપણને ખ્યાલ આવે કે કોઈ વસ્તુને બેન્ડ કર્યો, બટ એલાઉન્સીસ શું છે, તો આપણે આગળ ઇફેક્ટ જોઈ, સ્પ્રિંગ બેક ઇફેક્ટ. બરાબર, કે એટલો ફોર્સ આપીએ, પર્ટિક્યુલર સાઇઝ બેન્ડિંગ જેટલો ફોર્સ આપીએ છીએ તો એ પાછો થોડુંક છે એ ઓપન થઈ જાય છે. બરાબર, તો આપણે એટલો વધારે ફોર્સ આપવામાં આવે તો એ પોતાની એકચ્યુઅલ પોઝિશન ઉપર આવી જાય, તો એટલો જે ચેન્જીસ છે, બરાબર, અથવા એટલો જે ગેપ છે એ એક્સ્ટ્રા દેવાની જે રિક્વાયરમેન્ટ છે, બરાબર, એને કહેવાશે અહીંયા બેન્ડિંગ એલાઉન્સીસ. એલાઉન્સીસ મીન્સ શું, કે એટલી છૂટછાટ એને આપવામાં આવી છે, કે એટલો છૂટ આપવામાં આવે અથવા એટલું એક્સ્ટ્રા આપવામાં આવશે તો એ એકચ્યુઅલ વર્ક છે આપણને કરીને આપશે. બરાબર, તો આ છે બેન્ડિંગ એલાઉન્સીસ. તો બેન્ડિંગ એલાઉન્સીસનું આપણને ઇક્વેશન આપ્યું છે, બી ઇઝ ઇક્વલ ટુ 2NN/360 ઇન્ટુ 1R+KT. બરાબર, અને એના બધા નોમેકલ્ચર આપણને અહીં આપ્યા છે કે એન શું છે, આર શું છે, કે શું છે. બરાબર, તો એ આપણને જોઈએ તો એન છે એ બેન્ડ એંગલ છે, કે કેટલા એંગલ સુધી આપણે એને બેન્ડ કરવો છે. આર છે એ શું છે, ઇન્ટરનલ રેડિયસ. બરાબર, અહીં આપણને IR આપ્યું છે, IR નો મતલબ શું છે, એ ઇન્ટરનલ રેડિયસ. બરાબર, નેક્સ્ટ છે કે, કે છે એ કોફિશિયન્ટ છે. બરાબર, ઓકે, કેની વેલ્યુ કેટલી રાખવી
એની થિકનેસ ઉપર ડિપેન્ડ છે, શીટ મેટલની થિકનેસ ઉપર ડિપેન્ડ કરે છે કે કેની વેલ્યુ 0.33 રાખવાની, ક્યારે કે ઇનર રેડિયસ છે એ 2t કરતા અથવા 2t જેટલી હોય તો, બરાબર. અને કે છે એ 0.50 રાખવાનું, ક્યારે કે જે ઇનર થિકનેસ આ થિકનેસ છે બરાબર એ શું છે 2t કરતા મોટી હોય ત્યારે, બરાબર. તો એ ડિઝાઇન પર્પઝ વ્યૂ છે, બરાબર. નેક્સ્ટ જોઈએ તો એપ્લિકેશન ઓફ બેન્ડિંગ. બેન્ડિંગ જનરલી ક્યાં યુઝ થાય છે? ઓકે, કોઈ શીટ છે એને એંગલ પ્રોવાઈડ કરવો છે, કોઈ પાઇપને એંગલ પ્રોવાઈડ કરવો છે, બરાબર. ધીસ પ્રોસેસ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેન્યુફેક્ચરિંગ ઓફ કબાડ છે, કબાડ છે એ પ્રોડ્યુસ કરવા માટે પણ બેન્ડિંગનો યુઝ થાય છે. શીટ મેટલમાંથી જે કબાટ બનાવવામાં આવે છે એની વાત છે, બરાબર. ફર્નિચરમાંથી જે બનાવવામાં આવે છે એની વાત નથી. ટેબલ છે, રેક છે, આ બધું ફર્નિચર વર્ક છે એ પ્રોડ્યુસ કરવું જ છે, ત્યારે અમુક જગ્યાએ બેન્ડિંગ વર્ક છે એ યુઝ. નેક્સ્ટ પ્રોસેસ છે સ્પિનિંગ પ્રોસેસ. સ્પિનિંગ પ્રોસેસ જોઈએ આપણે. સ્પિનિંગ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ મેથડ ઓફ શીટ મેટલ ફોર્મિંગ. ઓકે, શીટ મેટલ ઉપર શેપ પ્રોવાઈડ કરવો છે તો આ જે પ્રોસેસ છે એ ઘણા ટાઈમથી આપણે યુઝ કરતા આવ્યા છીએ. નેક્સ્ટ જોઈએ, પાર્ટ્સ ધેટ હેવ સર્ક્યુલર ક્રોસ સેક્શન કેન બી મેડ બાય સ્પિનિંગ ફ્રોમ શીટ મેટલ. ઓકે, આ સ્પિનિંગ પ્રોસેસ છે, બરાબર. તો એ સેના ઉપર કરવામાં આવે છે કે જેનો ક્રોસ સેક્શન છે અથવા જે શીટ મેટલ છે એનો ક્રોસ સેક્શન છે એ સર્ક્યુલર છે, બરાબર. એક રાઉન્ડ છે, રાઉન્ડ શેપમાં કોઈ પ્રોડક્ટ બનાવી છે, બરાબર. એટ ધેટ ટાઈમ સ્પિનિંગ પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, ધ મેથડ ઇન્વોલ્વ ધ ફોર્મિંગ ઓફ વર્ક પીસ ઓવર અ રોટેટિંગ ફ્રોમ બ્લોક ઓર ચક હેલ્ડ ઇન લેથ મશીન. ઓકે, હવે પ્રોસેસ કઈ રીતે થાય છે, બરાબર, એનું એરેન્જમેન્ટ કઈ રીતનું છે એ વાત છે. તો આપણે જોઈએ કે જનરલી આ પ્રોસેસ છે, આપણે ફિગર ઉપર ધ્યાન કોન્સન્ટ્રેટ કરશું તો એનો કોઈ ખ્યાલ આવશે કે આ પ્રોસેસ છે જનરલી લેથ મશીન ઉપર છે એ પ્રોવાઈડ આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ અથવા આ પ્રોસેસનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, કઈ રીતે એકચ્યુઅલમાં એ વર્ક કરે છે તો આપણે લેથ મશીન જોયું હોય તો ખ્યાલ હોય કે એક સાઈડ છે ચક પ્રોવાઈડ કરવામાં આવે છે જેને હેડ સ્ટોક કહેવાય છે, કે જ્યાંથી સ્પિન્ડલ છે એ રોટેટ થાય છે, બરાબર. એની ઓપોઝિટ સાઈડ છે એ ટેલ સ્ટોક આવે છે કે જ્યાંથી મટીરિયલને ખાલી હોલ્ડ કરવા માટેનો સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણને જોઈ શકાય છે કે એક ગ્રીન કલરની બંને સાઈડ આપી છે, એમાંથી એક સાઈડ છે એ હેડ સ્ટોક છે, બીજી સાઈડ આપ્યું છે એ ટેલ સ્ટોક છે, બરાબર. બીજું હેડ સ્ટોકની બાજુમાં આપણને આપ્યું છે સ્પિન્ડલ. સ્પિન્ડલ શું કરે છે કે રોટેશન છે એ વર્કપીસ સુધી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, બરાબર. તો ત્યાં આપણને સ્પિન્ડલ આપ્યું છે જે પોતે રોટેટ થશે હેડ સ્ટોકની અંદર, બરાબર. ઓકે, હવે સ્પિન્ડલની સાથે આપણે અહીંયા જોઈએ તો મેન્ડ્રિલ આપેલું છે. મેન્ડ્રિલ શું છે જોઈએ તો મેન્ડ્રિલ છે એ જનરલી વુડનમાંથી બનાવવામાં આવે છે અને એને એવો શેપ પ્રોવાઈડ કરવામાં આવે છે જેવો તમારે એની રેપ્લિકા છે એ પ્રોડક્ટ ઉપર જોઈએ છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો તો એક કોન ટાઈપનો શેપ મારે પ્રોડ્યુસ કરવો છે શીટ મેટલમાંથી, તો એ ટાઈપનો શેપ છે એ મેન્ડ્રિલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવે છે. મેન્ડ્રિલ જનરલી વુડનમાંથી બનાવવામાં આવે છે અને એકવાર મેન્ડ્રિલ પ્રોડ્યુસ થઈ ગયા પછી એના ઉપર નંબર ઓફ પ્રોડક્ટ છે આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ, બરાબર. તો એ છે મેન્ડ્રિલ. પછી છે આપણને શું આપ્યું છે, શીટ મેટલ આપ્યું છે, બરાબર. તો મેન્ડ્રિલ અને ટેલ સ્ટોક ની વચ્ચે આપણને શું પ્રોવાઈડ કરવામાં આવે છે, શીટ મેટલ, કે એ બંને વચ્ચે ટેલ સ્ટોક થ્રુ ફોર્સ આપીને શીટ મેટલ છે એને ત્યાં હોલ્ડ કરવામાં આવે છે. ઓકે, હવે ડાયરેક્ટ ટેલ સ્ટોક છે એ કોન્ટેક્ટમાં ના લાવી શકે, એના માટે ત્યાં આપણને શું આપ્યું છે, ક્લેમ્પ. તો કે ટેલ સ્ટોક અને શીટ મેટલની વચ્ચે ક્લેમ્પ આપ્યો છે જે શીટ મેટલને સારી એવી રીતે હોલ્ડ કરી રાખે, બરાબર. નેક્સ્ટ શું કરવામાં આવે છે, હવે કે આની ઉપર પ્રોસેસ કરવી છે એટલા માટે એના ઉપર કોઈ ટૂલનો યુઝ કરવામાં આવશે, બરાબર. તો અહીંયા આપણને આપ્યું છે રોલર ટૂલ, બરાબર. રોલર ટૂલનો પણ યુઝ કરી શકાય અથવા વન આઉટ ટૂલ છે જે સાવ ડેમેજ થઈ ગયેલું ટૂલ છે અથવા જેની એજ છે એ સાવ રાઉન્ડ થઈ ગઈ છે, બરાબર. એવા ટૂલનો પણ અહીંયા યુઝ કરીને આ પ્રોસેસ છે કરી શકાય છે. ઓકે, હવે નેક્સ્ટ શું થશે કે લેથ મશીન છે અથવા જે મશીન છે એને ચાલુ કરવામાં આવે છે એટલે સ્પિન્ડલ છે પોતે રોટેટ થશે,
અને સ્પિન્ડલની સાથે આ આખી જે એરેન્જમેન્ટ છે શીટ મેટલ મેન્ડ્રિલ એ બધું રોટેટ થશે. ટેઇલ સ્ટોક છે એ રોટેશન પાર્ટને ખાલી સપોર્ટ કરશે, બરાબર. ક્લેમ્પ છે એ મેઇન કામ એ જ છે કે ટેઇલ સ્ટોક પોતે સ્ટેડી હશે બટ શીટ મેટલ રોટેટ થતું હશે તો એને રોટેટ થતા થતા એ શું કરશે, હોલ્ડ કરી રાખશે, બરાબર. એક ટાઈપના બેરિંગ જેવું કામ કરે છે, એક સાઈડ સ્ટેડી છે બીજું સાઈડ રોટેટ છે તો એ બંનેને છે એ ક્લેમ્પિંગનો વર્ક કરશે, બરાબર. હવે રોલરને છે જે ટૂલ રોલર છે એને આપણે શીટ મેટલના અગેન્સ્ટમાં ફોર્સ આપશું, જેના કારણે શું થશે મેટલ છે ધીમે ધીમે બેન્ડ થતી જશે અને એનું મેન્ડ્રિલનો જે શેપ છે બરાબર એ પ્રમાણે ડિફોર્મ થતી જશે, બરાબર. આ રીતે આખી સ્પિનિંગ પ્રોસેસ છે એ વર્ક કરે છે, બરાબર. તો આપણે જોઈએ અને નેક્સ્ટ વિડીયો પણ છે જેનાથી આપણને વધારે ખ્યાલ આવશે. ઓકે, જોઈએ. અ સ્મૂથ હાર્ડર રોટેટિંગ ઓર સ્ટેશનરી ટૂલ ઇઝ હેલ્ડ બાય ધ ઓપરેટર એન્ડ પ્રેસ અગેન્સ્ટ ધ બ્લેન્ક. ઓકે, આપણે વાત કરી કે હવે જે આખું એરેન્જમેન્ટ છે રોલર ટૂલનો યુઝ કરીને શીટ મેટલ ઉપર ફોર્સ ક્રિએટ કરવામાં આવે છે, જેના કારણે ધીમે ધીમે બેન્ડ થવાનું સ્ટાર્ટ કરે છે. બ્લેન્ક ટુ પ્રોગ્રેસિવલી બેન્ડ ધ વર્ક પીસ ટુ કન્ફર્મ ધ ચક ઓર મેન્ડ્રિલ. બરાબર, નેક્સ્ટ જોઈએ. The mode of determination of the metal during spinning, a combination of bending and stretching, make the process more suitable for shaping of hollow parts from ductile metal and alloys. Okay, આને જ્યારે આપણે force provide કરીએ છીએ ત્યારે આમાં બે process છે એક સાથે થાય છે, એક bending process છે અને એક stretching process છે. Stretching process આપણે આગળના વિડીયોમાં જોઈ છે. આપણે તમને ખ્યાલ હોય તો ઘણા બધા ક્લેમ્પની અંદર મેટલને હોલ્ડ કરવામાં આવે છે અને પછી કોઈ મટીરિયલને છે એના અગેન્સ્ટમાં આપણે રાખવામાં આવે છે. આપણે જોયું હતું કે એરોપ્લેનનો એક પાર્ટ છે, બરાબર, એની બોડીનો એક પાર્ટ છે એ પ્રોડ્યુસ કર્યો હતો, બરાબર. તો આ સ્ટ્રેચિંગ ઓપરેશન પણ આમાં સાથે થશે. શા માટે? કારણ કે જ્યારે મેટલ ફોર્સ લાગશે, રોલરના ટૂલ દ્વારા ફોર્સ લાગશે ત્યારે મટીરિયલ છે થોડું થોડું સ્ટ્રેચ પણ થતું જશે, બરાબર. એટલા એના કારણે બે પ્રોસેસ છે એક સાથે થાય છે, બેન્ડિંગ અને સ્ટ્રેચિંગ, અને આ પ્રોસેસ થ્રુ એ પ્રોડ્યુસ કરવામાં આવે. જનરલી કેવું હશે કે કોન શેપ અથવા સર્ક્યુલર શેપમાં હશે, બરાબર. પછી વોટ એવર કોઈ પણ શેપ આપવામાં આવે, કોન શેપ પણ આપવામાં આવે અને સિલિન્ડર શેપ પણ આપી શકાય છે, બરાબર. ઓકે, આ મટીરિયલની પ્રોપર્ટી કેવી હશે? તો આ મટીરિયલની પ્રોપર્ટી કેવી હશે? ડક્ટાઇલ પ્રોપર્ટી હશે, જેના કારણે એ છે એ પોતાનો શેપ છે ચેન્જ કરી. The thickness of the blank is up to 6 mm for soft non-ferrous metal. Okay, અહીં આપણને ક્રાઇટેરિયા આપ્યા છે. ભાઈ non-ferrous material લેવામાં આવે તો એ 6 mm thickness સુધી આપણે પ્રોસેસ કરી શકીએ છીએ સ્પિનિંગ પ્રોસેસ, અને જો કાર્બન સ્ટીલ લેવામાં આવે તો 5 mm થિકનેસનું મટીરિયલ હોય તો આપણે ઇઝીલી સ્પિનિંગ પ્રોસેસ છે કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ. Spinning has been used to produce part more than 3.6 meter in diameter. Okay, 3.6 meter નો ડાયામીટર હોય તો પણ આપણે સ્પિનિંગ પ્રોસેસ કરીને કોઈ પણ પ્રોડક્ટ છે પ્રોડ્યુસ કરી શકીએ છીએ, બરાબર. તમે જનરલી ઓબ્ઝર્વ કર્યું હોય તો જ્યાં મોટા કિચન છે, બરાબર, કે જ્યાં જાજા બધા વ્યક્તિઓનું એકસાથે જમવાનું પ્રોડ્યુસ કરવામાં આવતું હોય અથવા કોઈ પણ હોટલ છે, બરાબર, તો ત્યાંના જે વેસલ્સ હશે એ બધા કેવા હશે? ત્યાંના જે વાસણ હશે એ કેવા હશે? બધા મોટી સાઇઝના હશે, બરાબર. તો એ ટાઈપના વેસલ્સ છે બનાવવા હોય ત્યારે સ્પિનિંગ પ્રોસેસનો યુઝ કરીને બનાવી શકાય છે. બાજુમાં આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ, બરાબર, કે એકચ્યુઅલમાં કઈ રીતે આખી સ્પિનિંગ પ્રોસેસ થાય છે, બરાબર. આમાં જોઈએ તો આપણે રાઈટ સાઈડ છે આપણને શું આપ્યું છે, આપણને જે દેખાય છે એ ડાયરેક્ટ મેન્ડ્રિલ દેખાય છે, બટ મેન્ડ્રિલની આગળની સાઈડ પણ આપણને આપ્યું હશે, ત્યાં શું હશે? સ્પિન્ડલ અને હેડસ્ટોક. અને આપણને લેફ્ટ સાઈડમાં જે દેખાય છે એ શું છે? કે ચક મેન્ડ્રિલને, આખી શીટ મેટલને હોલ્ડ કરી રાખવા માટે જે ફોર્સ પ્રોવાઈડ કરે છે એ ટેઇલ સ્ટોક છે, બરાબર. ટેઇલ સ્ટોકની પછી આપણને એક રોટેટિંગ પાર્ટ નાને એવો દેખાય છે, બરાબર. એ શું છે? આપણું ક્લેમ્પ છે, અને વચ્ચે શીટ મેટલ છે. એ જે મેન્ડ્રિલનો જે શેપ છે એ આપણને ગેઇન કરતું દેખાય છે. અને આગળ આપણને આપ્યું છે રોલર ક્લેમ્પ, બરાબર, અથવા રોલર ટૂલ તમે જે કહો,
જેના દ્વારા તમે ફોર્સ છે એ શીટ મેટલ પર ક્રિએટ કરો છો, અને શીટ મેટલ પોતાનો શેપ છે એ ગેઇન કરે, મેન્ડિલનો શેપ છે એ ગેઇન કરી લે છે અને ફાઇનલ પ્રોડક્ટ છે પ્રોડ્યુસ થાય છે. ઓકે, આખી પ્રોડક્શન દરમિયાન મેટલ અને રોલરનો કોન્ટેક્ટ થાય છે અને એની વચ્ચે સ્ટ્રેચિંગ ને આ થાય છે, બરાબર. તો એના કારણે શું થશે કે શીટ મેટલ ઉપર સ્ક્રેચિસ આવવાની શક્યતા છે, બરાબર. આ સ્ક્રેચિસ છે એ શું કરશે કે પ્રોડક્ટ છે એની જે ક્વોલિટી છે એ થોડીક ડાઉન કરે. એટલે એમાં શું કરવામાં આવે છે કે લુબ્રિકેશન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે બંને વચ્ચે ફ્રિક્શન ઓછું થાય, જેના કારણે મટીરિયલ આપણી પ્રોડક્ટ છે એની ક્વોલિટી છે આપણે મેન્ટેન કરી શકીએ અને એના ઉપરના સ્ક્રેચિસ છે ઓછા કરી શકીએ, બરાબર. નેક્સ્ટ જોઈએ તો શું કીધું છે, ધ ડિગ્રી ઓફ ડિફોર્મેશન ઓબટેઇન બાય સ્પિનિંગ ડિપેન્ડ્સ અપોન ધ શેપ ઓફ ધી ફિનિશ પાર્ટ્સ મેટલ એન્ડ લુબ્રિકન્ટ એન્ડ પર્ટિક્યુલર ધ સ્કિલ ઓફ ધી ઓપરેટર, બરાબર. કે આ બધી વસ્તુ શેના ઉપર ડિપેન્ડ કરે છે કે ફિનિશ પાર્ટ કેવો જોઈએ છે, મટીરિયલ કયું લીધું છે, એના ઉપર લુબ્રિકન્ટ કયું યુઝ કર્યું છે અને ઓપરેટર પાસે સ્કિલ કેટલી છે, બરાબર. મેં હાઈ સ્કિલ ઓપરેટર યુઝ કર્યો છે એના માટે ઓપરેશન માટે રાખ્યો છે તો સારી એવી પ્રોડક્ટ છે પ્રોડ્યુસ કરી શકે. ઓકે, નીચે આપણને કઈ કઈ પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ થતી હોય તેમાં પ્રોડક્ટના નેમ આપ્યા છે અથવા કઈ જગ્યાએ યુઝ થાય છે. એક તો છે રિફ્લેક્ટર, પ્રોડ્યુસ કરવા માટે એનો યુઝ કરી શકાય છે. કિચન વેર્સ આપણે હમણાં વાત થઈ, બરાબર. પછી બેલ્સ છે ઓર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. તમે મંદિરમાં જાઓ ને પેલો જે બેલ વગાવો છો, બરાબર, તો એ બેલ આના થ્રુ પ્રોડ્યુસ કરી શકાય છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બટ આના થ્રુ આપણે પ્રોડ્યુસ કરી શકાય છે. તો આ છે સ્પિનિંગ પ્રોસેસ. નેક્સ્ટ વન છે કોઇનિંગ પ્રોસેસ. વર્ક ઇઝ પ્લેસ બિટવીન ટુ પાર્ટ્સ ઓફ ડાય એન્ડ પ્રેશર ઇઝ એપ્લાય ઓન ધ ડાય. બે ડાયનો યુઝ કરવામાં આવે છે, unsere 90 Grad im Uhrzeigersinn ist der Hinterkopf, ja genau so. Ja, wunderbar. Gut, ja. નેક્સ્ટ વન છે સ્વેજિંગ પ્રોસેસ. ઇન ધીસ પ્રોસેસ ધ શેપ ઓફ ધ કમ્પોનન્ટ ઇઝ રિસીવ બાય એપ્લાઇંગ પ્રેશર ઇમ્પેક્ટ લોડ ઇન્ડક્ટાઇલ ડિફાઇનાઇટ ડાયરેક્શન. ઓકે, આપણે સ્વેજિંગ જોતા પહેલાં આપણે એની ફિગર જ જોઈ લઈએ, બરાબર. તો એના ઉપરથી આપણને આગળના પોઈન્ટ ઇઝીલી સમજી શકાશે. તો આપણે ફિગર જોઈએ, એમાં આપણને બે ફિગર આપી છે. એમાંથી ફર્સ્ટ ફિગર જોઈએ કે તો કયા કયા કમ્પોનન્ટ છે જોઈએ. તેમાંથી ફર્સ્ટ ઓફ ઓલ આપણને સેન્ટરમાં આપ્યું છે એક વર્ક પીસ આપ્યું છે, બરાબર. એક આખો રાઉન્ડ રાઉન્ડ બાર છે તો સળિયો છે, બરાબર. એ એઝ અ વર્ક પીસ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. ગ્રીન કલરનો જે પાર્ટ છે એ છે એનવિલ, બરાબર. એનવિલ અથવા ડાય તમે જે પણ કહો એ ચાલશે, બરાબર. ઓકે, અને આઉટર સાઈડ આપણને રોલર આપ્યા છે, નંબર ઓફ રોલર છે જે પેરિફેરીમાં આપ્યા છે. કોની પેરિફેરીમાં જોઈએ તો કે એનવિલ અથવા જે ડાય છે એની આઉટર પેરિફેરીમાં આપણને રોલર આપ્યા છે. અહીંયા એને નામ આપ્યું છે પ્રેશર રોલર.
બરોબર. હવે ફર્સ્ટ ફિગર છે આપણને શું ઇન્ડિકેટ કરે કે હજી પ્રોસેસ છે સ્ટાર્ટ નથી થઈ અથવા ઓપન કન્ડિશનમાં છે અથવા એના ઉપર હજી વર્ક થયું નથી. અને સેકન્ડ ફિગર છે એ સેમ ટુ સેમ છે, બટ એમાં જોઈએ તો કંઈ ડાય છે એન્ગેજ કન્ડિશનમાં છે બરાબર, અને એના ઉપર પ્રોસેસ છે એ થઈ ચૂકી છે બરાબર. આ ટાઈપની બંને ફિગર છે આપણે બતાવે છે બરાબર. તો હવે આપણે વન બાય વન જોતા જઈએ. ઓકે, જોઈએ તો ડાય ઇઝ યુઝ ઇન ધીસ પ્રોસેસ. ઓકે, આ પ્રોસેસ છે સ્વેજિંગ પ્રોસેસ છે, એમાં ડાયનો યુઝ કરીએ છીએ આપણે. જોઈએ કઈ રીતે ડાયનો યુઝ થાય છે. નેક્સ્ટ વન છે રોટરી સ્વેજિંગ પ્રોસેસ અંડર વિચ એન્ડ ઓફ રોડ ફોર ટ્યુબ આર પ્રેસ એન્ડ ડાય ઇઝ યુઝ ફોર ધીસ ઓપરેશન. ઓકે, રોટરી સ્વેજિંગ આ છે એ કયા ટાઈપનું સ્વેજિંગ છે? રોટરી સ્વેજિંગ છે શા માટે કે એની આઉટર પેરિફેરી છે એ રોટેટ થશે અને જેના કારણે રોલર છે એ વન બાય વન ડાય ઉપરથી પાસ થશે બરાબર. ડાય ઉપરથી પાસ થવાના કારણે એ ડાયને શું કરશે? પ્રેશર પ્રોવાઈડ કરશે, એના કારણે ડાય છે એ કન્ટિન્યુઅસ અપ એન્ડ ડાઉન અથવા રેસિપ્રોકેટ થયા કરશે, અને જેના કારણે એ કન્ટિન્યુઅસલી જે આપણું વર્ક પીસ છે એના ઉપર ફોર્સ ક્રિએટ કર્યા કરશે બરાબર. તો હવે શું કહે છે કે જે રોડ અથવા પાઇપ છે એનો તમારો છેડો છે એ દબાવવો છે બરાબર, એને શેપ છે ચેન્જ કરવો છે, એને ત્યાં ઇન્સર્ટ કરવામાં આવે છે. ડાય ઇઝ ક્વિકલી ઓપન એન્ડ ક્લોઝ વાઇલ વર્ક પીસ રોટેટ એન્ડ મૂવ ઇન લેન્થ ડાયરેક્શન બરાબર. હવે શું થાય છે, રોલર છે એ ડાયરેક્ટ ડાય છે એની ઉપરથી કન્ટિન્યુઅસ પાસ થવા થાય છે, એના કારણે શું થશે કે ડાય છે કન્ટિન્યુઅસ ઓપન એન્ડ ક્લોઝ થયા કરશે બરાબર, ખુલશે અને બંધ થશે, જેના કારણે શું થશે કે વર્ક પીસ ઉપર ફોર્સ લાગ્યા કરશે બરાબર. તો હવે શું કરવામાં આવે છે કે વર્ક પીસને પણ સાથે સાથે રોટેટ કરવામાં આવે છે, કારણ કે ડાયની જે ઇમ્પ્રેશન છે એ કન્ટિન્યુઅસલી થ્રુ આઉટ અને હોમોજીનિયસલી આખી એની પેરીફેરી ઉપર આપણે પ્રોડ્યુસ કરી શકાય બરાબર. હવે એ પેરીફેરી ઉપર પ્રોડ્યુસ થઈ ગઈ છે તો શું કરવામાં આવશે કે વર્ક પીસ છે એને પાછો વધારે એની લેન્થ સાઈડ અંદર એને ફોરવર્ડ કરવામાં આવશે, જેના કારણે એની થ્રુ આઉટ લેન્થ ઉપર આ ટાઈપનું પ્રોસેસ છે કરી શકાય બરાબર. નેક્સ્ટ કહે છે ઇન ધીસ પ્રોસેસ ડાય ઇઝ ટેપર એન્ડ ઓસિલેટ એન્ડ પ્રેશર ઇઝ એપ્લાય. ઓકે, જોઈએ તો આ આપણને જે ફિગર આપી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ડાય છે ટેપર છે. ટેપર મીન્સ કે સીધી નથી અને ત્રાસી આપેલી છે બરાબર, કે આપણે વર્કપીસ ઉપર ત્રાસો શેપ છે અથવા કોન શેપ છે પ્રોડ્યુસ કરવો છે. તો ડાયને શું આપવામાં આવી છે? ટેપર આપવામાં આવી છે, જે સેમ રેપ્લિકા છે મટીરિયલ ઉપર પ્રોવાઈડ કરી દેન આપણે રિક્વાયર્ડ પ્રોડક્ટ છે પ્રોડ્યુસ કરી શકીએ. નેક્સ્ટ જોઈએ રોટરી સ્વેગિંગ એન્ડ ડાય ઓપન એન્ડ ક્લોઝ વિથ ઇફેક્ટ ઓફ રોલર. ઓકે, આપણે વાત કરી છે કે રોટરી સ્વેગિંગમાં જે ડાય ઓપન ને ક્લોઝ થાય છે સેના બેઝ ઉપર થાય છે કે રોલરના મૂવમેન્ટને કારણે થાય છે બરાબર. વેન ધ ડાય ક્લોઝિસ ધ પ્રેશર ઇઝ એપ્લાય એટ ધ એન્ડ ઓફ ધી રોડ. જ્યારે ડાય ક્લોઝ થાય છે ત્યારે શું થાય છે કે આપણે જે સરિયો ઇન્સર્ટ કર્યો છે એના ઉપર ફોર્સ છે એ ક્રિએટ થાય છે. If 8 roller is applied in rotary swinging, the die open close 8 times in one revolution of ring. કે આપણે આ જોઈએ કે આપણને નંબર ઓફ રોલર કેટલા પ્રોવાઈડ કર્યા છે, તો એ આપણને ખ્યાલ હોવા છતાં એના બેઝ ઉપરથી એની નંબર ઓફ સ્ટોક છે એમાં નંબર ઓફ રોલર છે ટ્યુબ વિચ એવર ઇઝ પ્રેસ ઇઝ ફિક્સ ઇન ડાય એન્ડ ધેન રોટેશન ઇઝ ગીવન ટુ સ્પિન્ડલ એન્ડ સ્ટ્રેટ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ એન્ડ સ્વેગિંગ ઇઝ કેરી આઉટ બરાબર. કે આખી પ્રોસેસ થઈ જાય છે પછી શું કરે છે એને સ્વેગિંગમાંથી બહાર કાઢવામાં આવે છે. ધ ટ્યુબ સ્વેગિંગ હિયર બુશ ઇઝ યુઝ ઇન્સ્ટેડ ઓફ ડાય બરાબર. ટ્યુબ સ્વેગિંગ કરવામાં હોય જ્યારે કે રોડ ઉપર આપણે એક સરિયા ઉપર સ્વેગિંગ નથી કરવું પણ કોઈ એક પાઇપ ઉપર સ્વેગિંગ કરવું છે ત્યારે શું કરવામાં આવે, ડાયની જગ્યાએ બુશ યુઝ કરવામાં આવે છે, જેના કારણે પાઇપ છે એની અંદરની સાઈડ છે એને વધારે ડેમેજ ન થાય બરાબર, અથવા એમાં
એનો શેપ છે ઇવન ઇનશોર્ટ જાળવી શકે. બરાબર કે રોટરી સ્લગિંગ છે એ કોલ્ડ વર્કિંગ પ્રોસેસ છે. ધીસ પ્રોસેસ ઓફર અ ફ્યુ પાસીસ. એનલિંગ પ્રોસેસ ઇઝ રિક્વાયર્ડ એન્ડ ઇન ઇચ પાસ રિડક્શન ઇન ડાયામીટર ઇઝ અબાઉટ 30% ધ પ્રોડક્ટ લાઇક સ્ક્રુ બોલ્ટ. બરાબર કે જ્યારે આ પ્રોસેસ કરવામાં આવે છે તો નંબર ઓફ પાસિંગ કરવામાં આવે છે, તો દરેક નંબર ઓફ પાસિંગ દરમિયાન એને છે એનલિંગ પ્રોસેસ છે એ કરવામાં આવે છે અને 30% છે એનો ડાયામીટર છે આપણે રિડ્યુસ કરી શકીએ. બરાબર નેક્સ્ટ આપણે વિડીયો થ્રુ પણ સમજ્યું કે સ્ટેજિંગ પ્રોસેસ કઈ રીતે થાય છે. બરાબર તો આ વિડીયો થ્રુ તમને ક્લિયરલી થઈ જશે કે સ્ટેજિંગ કઈ રીતે એક્ચ્યુઅલમાં વર્ક કરે છે. હવે નેક્સ્ટ પ્રોસેસ જોઈએ તો છે શોર્ટ પિનિંગ. બરાબર તો શોર્ટ પિનિંગ જોઈએ શેના માટે કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ તો શોર્ટ પિનિંગ ઇઝ મેઇનલી એમ્પ્લોયડ ટુ ઇન્ક્રીઝ ધ ફટિક સ્ટ્રેન્થ ઓફ વર્ક પીસ સબ્જેક્ટ ટુ ઇમ્પેક્ટ એન્ડ ફટિક લોડ્સ. બરાબર ઓકે તો ફટિક સ્ટ્રેન્થ શું છે? આપણે ફટિક લોડ જોયો તો રિવાઇઝ કરી લઈએ. ફટિક લોડ કોને કહેવાય છે? કોઈ સાયકલિક ઓપરેશન થાય છે એના કારણે કોઈ પર્ટિક્યુલર મટીરિયલ ઉપર પરમેનન્ટ ડિફોર્મેશન થાય છે. બરાબર એ પરમેનન્ટ ડિફોર્મેશન ન થવાની મટીરિયલની જે પ્રોપર્ટી છે એને કહેવાય ફટિક સ્ટ્રેન્થ. બરાબર ઓકે તો ફટિક સ્ટ્રેન્થ છે એ ઇમ્પ્રૂવ કરવા માટે શોર્ટ પિનિંગ પ્રોસેસ છે જનરલી કરવામાં આવે છે. બીજા શેના માટે કરવામાં આવે છે? તો અધર ફંક્શન ઓફ ધ શોર્ટ પિનિંગ આર ટુ પ્રિવેન્ટ ધ ક્રેકિંગ. જનરલી એમાં ક્રેક પ્રોડ્યુસ ન થાય મટીરિયલમાં પ્રોડક્ટ બન્યા પછી, તો એના માટે શોર્ટ પિનિંગ કરવામાં આવે છે. પીસીસ ઇન કોરોઝિવ મીડિયા એન્ડ ઇમ્પ્રૂવ ધ ઓઇલ રિટેનિંગ પ્રોપર્ટીઝ ઓફ ધી પ્રોસેસ સરફેસ. ઓકે સરફેસની પ્રોસેસ કરવા માટે પણ તો કયા ટાઈપની સરફેસ ઉપર પ્રોસેસિંગ થાય છે આનાથી હેલ્પ થાય છે? તો એક છે ઓઇલ રિટેનિંગ. બરાબર કે ઓઇલ છે એ સરફેસ ઉપર ચીપકેલું રહે તો એના માટે શું થાય છે? જ્યારે પણ શોર્ટ પિનિંગ થશે ત્યારે નાના નાના ઘણા બધા સરફેસ ઉપર ઇમ્પ્રેશન પડી જશે અને જેના કારણે ઓઇલ છે અંદર ચીપકેલું રહેશે. બરાબર બીજું શું કીધું? કોરોઝિવ મીડિયા. બરાબર તે પર્ટિક્યુલર એરિયા ઉપર કોરોઝન રેઝિસ્ટન્સ છે બનાવ હોય તો આનો યુઝ કરવામાં આવે છે શોર્ટ પિનિંગ. નેક્સ્ટ વન છે ધ પ્રોસેસ ઇઝ બેઝ્ડ ઓન પ્લાસ્ટિક ડિફોર્મેશન ઓફ ધ સરફેસ લેયર એન્ડ કન્ઝિસ્ટ ઇન સબ્જેક્ટિંગ ધ સરફેસ ઓફ ઇમ્પેક્ટ ઓફ જેટ ઓફ શોર્ટ. બરાબર કે આના ઉપર મટીરિયલ ઉપર છે પ્લાસ્ટિક ડિફોર્મેશન કરવામાં આવે છે શોર્ટ પિનિંગનો યુઝ કરીને. શોર્ટ શું છે? સૌથી પહેલાં શોર્ટ જોઈ લઈએ કે બાજુમાં તમને ફિગર આપી છે, એમાં નાના નાના ત્રણ સર્કલ આપ્યા છે. બરાબર એને આપણે શોર્ટ પાર્ટિકલ કીધા છે. ઓકે શોર્ટ પાર્ટિકલ મીન્સ કે સ્ટીલ મેટલના બોલ. બરાબર તો સ્ટીલના બોલ તમે બધા બેરિંગ જોયું હશે, બેરિંગના વચ્ચે નાના નાના ઘણા બધા બોલ આવે છે. બરાબર જેને તમે છરા કહો છો. બરાબર તો શોર્ટ એટલે બીજું કંઈ નથી, છરા છે, બટ એના ડાયામીટર છે એ ઘણા બધા નાના હશે અહીંયા. બરાબર આ ટાઈપના બોલનો યુઝ કરવામાં આવે છે જેને આપણે શોર્ટ કહીએ છીએ. બરાબર આને શું કરવામાં આવે છે? મટીરિયલ ઉપર ફોર્સથી એને થ્રો કરવામાં આવે છે જેના કારણે મટીરિયલની સરફેસ ઉપર ત્યાં ઇમ્પ્રેશન પડશે. બરાબર અને ઇમ્પ્રેશનનો યુઝ કરીને એની સ્ટ્રેન્થ છે, ફટિક સ્ટ્રેન્થ છે એ ઇન્ક્રીઝ કરવામાં આવે છે. વધારે સારી રીતે આપણે વિડીયોમાં પણ સમજશું. બરાબર આપણે પહેલાં પોઈન્ટ જોઈ લઈએ પછી આપણે વિડીયો પણ જોઈએ. મેની ઓવરલેપિંગ ઇન્ડેન્ટેશન્સ આર મેડ કોઝિંગ લોકલાઇઝ કમ્પ્રેસિવ ડિફોર્મેશન ઓફ ધ સિન્સ બલ્ક ઓફ ધ મટીરિયલ ઇઝ નોટ અફેક્ટેડ કમ્પ્રેસિવ રેડિયલ સ્ટ્રેસ આર સેટઅપ. બરાબર આના કારણે શું થશે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે એ પ્રોડ્યુસ થશે કારણ કે નંબર ઓફ બોલ્સ છે અથવા નંબર ઓફ શોર્ટ છે એ મટીરિયલ ઉપર જશે અને ત્યાં કમ્પ્રેસિવ ફોર્સ છે એ પ્રોવાઈડ કરશે. સિન્સ ફટિક ફેલિયર અકર્સ ડ્યુ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ ધ કમ્પ્રેસિવ રેસિડ્યુઅલ સ્ટ્રેસ ગ્રેટલી ઓફસેટ એની ટેન્ડન્સી ઓફ ફટિક ફેલ્યુર. ફટિક ફેલ્યુર છે શું ઘટશે? આના કારણે ઘટશે. બરાબર નેક્સ્ટ જોઈએ ધ સરફેસ ઓલ્સો ગેટ્સ સ્લાઇટલી હાર્ડન્ડ એન્ડ ધ સ્ટ્રેન્થ બાય શોર્ટ પિનિંગ. બરાબર શોર્ટ પિનિંગને કારણે શું થશે? મટીરિયલ છે એની થોડીક સ્ટ્રેન્થ છે એ થોડીક વધશે. બરાબર અને શોર્ટ એના જે છે બરાબર આયર્ન સ્ટીલ એલ્યુમિનિયમ ગ્લાસ જે ટાઈપની મટીરિયલનો યુઝ કરવાનો હોય છે એના બેઝ ઉપર એ ડિપેન્ડ કરે છે. બરાબર તો અહીં આપણે ફિગર સમજીએ.
કે સૌથી પહેલા આપણને શું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, કમ્પ્રેસર આપવામાં આવ્યું છે. કમ્પ્રેસરનું કામ શું છે? તો જનરલી તમે પંપ ઉપર જઈને જે કમ્પ્રેસર હવા ભરાવો છો બરાબર બાઇકમાં, બરાબર, તો કમ્પ્રેસરનું એક જ કામ છે કે પ્રેશરાઇઝ એર છે તમને પ્રોવાઈડ કરે છે, બરાબર. તો આપણને ખ્યાલ આવ્યો કે પ્રેશરાઇઝ એરનો છે શોર્ટ ટ્રેનિંગમાં યુઝ થશે. નેક્સ્ટ તમને અહીંયા આપ્યું છે, એક ગન આપી છે બરાબર, એમાંથી એક સાઈડથી પ્રેશરાઇઝ એર છે ઇન્સર્ટ થાય છે, બીજી સાઈડથી છે શોર્ટ પાર્ટિકલ છે ઇન્સર્ટ થાય છે. શોર્ટ પાર્ટિકલ મીન્સ કે છરા અથવા જે સ્ટીલ બોલ છે તે ઇન્સર્ટ કરવામાં આવે છે. હવે એરના ફ્લોને કારણે શોર્ટ પાર્ટિકલ્સ છે એની વેલોસિટી મળશે અને એની ફોર્સફુલી એ મટીરિયલ ઉપર થ્રો થશે, બરાબર. તો આ રીતે કંઈક એક્ચ્યુઅલમાં વર્ક થશે. ઓકે, જોઈએ. કાસ્ટ આયર્ન ઓર શીટ શોર્ટ ઇઝ સ્ટીલ શોર્ટ ઇઝ યુઝ ઇન ટ્વિનિંગ શીટ વર્ક પીસ એન્ડ એલ્યુમિનિયમ ઓર ગ્લાસ શોર્ટ ફોર નોન ફેરસ એલોય, બરાબર. કે એલ્યુમિનિયમ અને ગ્લાસના શોર્ટ બોલ છે એ નોન ફેરસ મટીરિયલ માટે યુઝ થશે અને બાકી છે એ સ્ટીલ પ્લેટ ઉપર વર્ક કરવામાં હોય ત્યારે યુઝ થશે. ધ ડેપ્થ ઓફ ધ વર્ક હાર્ડન્ડ લેયર ઓફ ટેન ડઝ નોટ મોર ધેન 2 mm, બરાબર. બે mm કરતાં વધારે મટીરિયલ થિકનેસ, 2 mm થિકનેસ સુધી જ સરફેસ છે એને હાર્ડનિંગ કરી શકાય છે, બરાબર. આપણે આગળ એક પ્રોસેસ જોયા હતા આગલા સેમેસ્ટરમાં, સરફેસ હાર્ડનિંગ પ્રોસેસ, બરાબર. એમાં ખાલી સરફેસને જ હાર્ડ કરવામાં આવે છે, થ્રુ આઉટ થિકનેસને હાર્ડ નથી કરવામાં આવતું. તો સેમ વસ્તુ અહીંયા છે કે એની 2 mm થિકનેસ સુધી જ સરફેસને હાર્ડ કરી શકે છે, એની કરતાં વધારે છે એ હાર્ડનિંગ નહીં કરી શકે, બરાબર. The operation is performed in special equipment consisting of workpiece, chamber and short blasting devices, બરાબર. કે આના માટે સ્પેશિયલી અલગ ટાઈપના ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે, જેમ કે આપણે કમ્પ્રેસરની રિક્વાયરમેન્ટ રહેશે, શોર્ટ બ્લાસ્ટિંગ માટેની ગનની રિક્વાયરમેન્ટ રહેશે. એક આખી ક્લોઝ ચેમ્બર જોશે, કારણ કે એમાંથી જે બોલ છે એ ફૂલ સ્પીડમાં જતા હશે અને મે બી જો બાયપાસ કોઈ ઓપરેટરને વાગી જાય તો એને ડેમેજ કરી શકે છે, બરાબર. એઝ અ બુલેટ તરીકે વર્ક કરી શકે છે કે માણસના શરીરને વિંધીને પણ નીકળી શકે, બરાબર. તો એટલે હાઈ પ્રેશરાઇઝ એરનો ત્યાં યુઝ થતો હોય છે. એટલે આખા ક્લોઝ ચેમ્બરની રિક્વાયરમેન્ટ રહે છે કે પ્રોસેસ છે એ આખા ચેમ્બરની અંદર જ થાય, બરાબર. એટલે કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ ન રહે. કે નેક્સ્ટ છે, મોસ્ટ વાઇડલી એર નોઝલ એન્ડ સેન્ટ્રીફ્યુગલ વ્હીલ ટાઈપ્સ આર યુઝ બ્લાસ્ટિંગ ડિવાઇસીસ, બરાબર. આ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટની રિક્વાયરમેન્ટ રહે છે. ઓકે, આપણે ફિગર થ્રુ સમજીએ કે શોર્ટ છે એ ઉપરથી ઇન્સર્ટ કરવામાં આવે છે અને એર છે પાસ કરવામાં આવે છે. એર અને શોર્ટ બંનેનું મિક્સર થવાના કારણે એરની જે વેલોસિટી છે એ શોર્ટને મળે છે અને શોર્ટ છે એ ફૂલ ફોર્સથી મટીરિયલ ઉપર સ્ટ્રાઇક થાય છે, બરાબર. નીચેની ફિગરમાં આપણે જોશું કે શોર્ટ છે એ સ્ટ્રાઇક થઈને રિટર્ન થાય છે ત્યારે શું થાય છે, તો કે એની સરફેસ ઉપર આ ટાઈપનું એક નાનું એવું ખાંચો પડી જાય છે, બરાબર. અને ત્યાં શું થશે, મટીરિયલ દબાઈ જશે, બરાબર. તો એ કમ્પ્રેસિવ ફોર્સ થશે. ઓકે, આપણે નેક્સ્ટ વિડીયો છે વિડીયો જોશું તો વધારે આપણને ખ્યાલ આવશે. નેક્સ્ટ વન છે સેન્ડ બ્લાસ્ટિંગ. ઓકે, નેક્સ્ટ પ્રોસેસ છે સેન્ડ બ્લાસ્ટિંગ. સેન્ડ બ્લાસ્ટિંગ છે સેમ ટુ સેમ શોર્ટ બ્લાસ્ટિંગ છે, બરાબર. ચેન્જીસ શું છે કે શોર્ટ બ્લાસ્ટિંગમાં આપણે મેટલના બોલનો યુઝ કરતા હતા, અહીંયા શું કરવાની છે, સેન્ડનો યુઝ કરવાનો છે. જનરલી કઈ સેન્ડનો યુઝ થશે, તો આપણે દરિયામાં જે આપણને સેન્ડ મળે છે, બરાબર, દરિયા કિનારા ઉપર જે સેન્ડ યુઝ થાય છે જેને ગુજરાતીમાં આપણે પણો પણ કહીએ છીએ, બરાબર, એનો અહીંયા યુઝ થાય છે અને સેન્ડ બ્લાસ્ટિંગ પ્રોસેસ છે કરવામાં આવે છે. બટ અહીંયા એનો પર્પઝ છે એ ચેન્જ થઈ જાય છે, બરાબર. પહેલામાં આપણે જોતા હતા તો શું થતું હતું કે મટીરિયલની સ્ટ્રેન્થ છે ઇન્ક્રીઝ કરવા માટે આપણે શોર્ટ બ્લાસ્ટિંગ કરવામાં આવતું હતું. બટ સેન્ડ બ્લાસ્ટિંગ શું છે, એનો મેઇન એનો પર્પઝ છે યુઝ માટેનો એ છે ક્લિનિંગ પર્પઝ છે, બરાબર. કે કોઈ મટીરિયલને ક્લીન કરવું છે ત્યારે સેન્ડ બ્લાસ્ટિંગનો યુઝ કરી શકાય છે, બરાબર. ઓઇલિંગવાળું કોઈ મટીરિયલ છે એને સેન્ડ બ્લાસ્ટિંગનો યુઝ કરીને એમાં મટીરિયલ ઉપરથી ઓઇલ છે એ રિમૂવ કરી શકાય છે, બરાબર. તો સેન્ડ બ્લાસ્ટિંગ છે એની પ્રોસેસ સેમ છે બટ એનું ફંક્શન છે ચેન્જ થાય છે અને એમાં ઇન્સર્ટ કરવામાં આવતા જે પહેલામાં બોલ યુઝ કરવામાં આવે છે, મેટાલિક બોલ, એની જગ્યાએ અહીંયા શું યુઝ કરવામાં આવે છે, સેન્ડ યુઝ કરવામાં આવે છે અને સેન્ડ બ્લાસ્ટિંગ પ્રોસેસ છે એ સેમ કેરી આઉટ થાય છે.